जूनागढ़ गिरनार अने दातार पर्वत पर वरसाद थता रमणीय वातावरण सर्जाई गयुं छे। पहाड़ों प्राकृतिक सौंदर्य खीली उठ्युं छे। चोमासानी ऋतुमां गिरनार पर्वत पर कुदरतनो रमणीय नजारो जोवा मळी रह्यो छे। गिरनार पहलेथी जंगल विस्तार अने त्यां वरसाद थता मोहक दृश्य जोवा मळी रह्यो छे। आह्लादक दृश्य अने नजरोने ठंडक आपे तेवा दृश्यो सामे आवी रह्या छे। गिरनारथी गिरनारमां आजे वरसाद वरस्यो छे। लोको खुशखुशाल छे कारण के ठंडक जे प्रसरी रही छे तेना कारणे लोकोने राहत मळी छे, परंतु साथे साथे प्राणीओ पण गेलमां आवी गया छे कारण के वरसादनी आ सीझन प्राणीओने पण एटली ज गमती होय छे। तो आ तरफ जूनागढ़ मांगरोळना अरबी समुद्र में मोजा उछळ्या। अरबी समुद्र में करंट जोवा मळ्यो। समुद्र में उछळता मोजा अने तेनो प्रवाह चोमासानी सूचवे छे असर। तो दरिया किनारा विस्तारों ज्यां गतिविधि जोवा मळी रही छे अने अरबी समुद्र में जे गतिविधिओ जोवा मळी रही छे तेने वरसादनी आशंकाओ गणवामां आवी रही छे। प्रवाह चोमासानी असर सूचवी रह्यो छे। द्वारका जिल्लाना अनेक गामोमां धोधमार वरसाद। द्वारका नजीकना अरबी समुद्रमां उछळ्या मोजा। वडकेश्वर महादेवना मंदिर विस्तार खाते रमणीय दृश्य जोवा मळ्या। लोको कुदरती सौंदर्य माणवा माटे त्यां पहोंच्या। दरिया किनाराए लोकोए उछळता मोजानी मजा माणी। तो द्वारकाना दरिया किनाराना आ दृश्यो, वरसादी माहोल जे रीते छवायो हतो, द्वारकाना आसपासना विस्तारमां तो वरसाद वरस्यो, परंतु साथे साथे दरिया किनाराना विस्तार पर जे दृश्यो जोवा मळी रह्या छे खूब ज सुंदर दृश्यो। અને વરસાદ વરસતાની સાથે જ દરિયામાં જે ગતિવિધિઓ છે તે પણ જોવા મળી રહી છે। હાલ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ મેઘાવી તાંડવ ચાલુ થયું છે, ત્યારે દ્વારકાના ભડકેશ્વરના દરિયાકાંઠે હાલ આપણે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્વારકાનો અરબી સમુદ્રનો ભડકેશ્વર મંદિર નજીકનો જે દરિયાકાંઠો છે તેમના દ્રશ્યો છે। આજ વરસાદી વાતાવરણને કારણે લોકો છે તે અહીંયા ભડકેશ્વર મંદિર ખાતે આવી રહ્યા છે અને દરિયા વચ્ચે મહાદેવના મંદિરે દર્શન પણ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ લોકો છે જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે દરિયાથી તદ્દન નજીક જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યાં એક જોખમ લઈ રહ્યા છે અને એક પ્રકૃતિનો આનંદ મેળવવા માટે પોતાનો જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો સમગ્ર અરબી સમુદ્રમાં છે તે આ કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના આ દરિયામાં આ મોજા છે તે એકદમ ઉછળી રહ્યા છે। આ લોકો આ વરસાદની મજા લેવા માટે આ ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે રિસ્ક છે તે આ લોકો લઈ રહ્યા છે। જે મીડિયા રાજુ રૂપારેલિયા દ્વારકા। દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે 3 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યા છે। ભાણવડની ફુલકુ નદીમાં પૂર આવતા બંને કાંઠે વહી રહી છે આ નદી। ભાણવડ ફુલકુ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ભાણવડ નદી કે જેમાં વરસાદને કારણે પૂર આવ્યું છે અને પૂરના કારણે નદીઓ છે ઓવરફ્લો થઈ રહી છે, વરસાદ વરસતાની સાથે જે નદીઓ અત્યાર સુધી સૂકી પડતાથી તેને નવું જીવન મળ્યું છે। તો ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભાણવડની ફુલકુ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ। તો જૂનાગઢ શહેરમાં વરસાદને પગલે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। દર વર્ષે ચોમાસામાં અંડરબ્રિજમાં પાણી ભરાય છે, પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। તો જોશીપરા બ્રિજ છે ત્યાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો વાહન ચાલકો કરતા હોય છે। થોડા વરસાદમાં પણ અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે। પોરબંદર જિલ્લામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી। જિલ્લામાં સાર્વત્રિક 4 ઇંચથી વધુ વરસાદ પડતા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ બન્યા છે।
પોરબંદર રાણા વાવ અને કુતિયાણા તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પોરબંદર જિલ્લામાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે હાલ ઉભા છીએ પોરબંદર શહેરના જે મુખ્ય એમજી રોડ છે તે એમજી રોડ વિસ્તારની અંદર. આપ જોઈ શકો છો કે જે દુકાનો છે, દુકાનોને જે બહાર પાણી છે તે ઠેક ઠેકાણે ભરાયેલા જોવા મળી રહ્યા છે. જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લાની અંદર ગઈકાલે રાતે જે વરસાદ ચાલુ થયો ત્યાં સવાર સુધી વરસ્યો હતો અને સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ છે તે સમગ્ર જિલ્લાની અંદર નોંધાયો છે. ત્યારે આ સારો વરસાદ પડતા જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વરસાદ પડ્યો છે તેના કારણે તેઓ જે તેમની વાવણી છે તેને વાવણી કરી શકશે. ત્યારે હાલ તો ધરતીપુત્રો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર. તો ભરૂચમાં આખરે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. પાલેજ નગર સહિત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ભારે ઉકળાટ બાદ વરસાદના આગમનથી ગરમીમાંથી રાહત મળી છે. તો ભરૂચમાં એક બ્રેક બાદ વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે રસ્તાઓ ભીના તો થયા છે, સાથે સાથે વાતાવરણ ખુશનુમા બન્યું છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને વરસાદના આગમનથી ગરમીથી રાહત મળી છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ઉપલેટા સહિતના આજુબાજુના તમામ પંથકમાં વરસાદનું આગમન. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા. વાવણી બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.